महादेव की जय। आ रुंडनाथ महादेव रुंड गाम में आवेलू छे, सूरत शहर में 400 वर्ष जूनू मंदिर अने ब्रिटिश समय पहला नु घना समय थी आ मंदिर अने अमारा दादाओ बाप दादाओ वर्षो थी आ मंदिर में पूजा करता था, घीना कमल चढ़ावता था, कमलों पण अभिषेक करता था, हजार हजार कमल लईने बेसता था अने वर्षो थी अमारा बाप दादाओ आ रीते कार्य करता आव्या छे। आ स्वयंभू लिंग छे अने अने घना परचाओ थया छे अने भगवानी कृपा थी आजे घना माणसो पूजा भक्ति में एवा लीन थाय छे जेनो आनंद बराबर लई रह्या छे। तो आओ आपने ए रुंडनाथ महादेवना दर्शन करिए अने पछी आगर वधी आपने बधुं शुं शुं थाय छे ते जोईए। रुंडनाथ महादेव की जय। आ रुंडनाथ महादेव નું સ્વયંભૂ લિંગ છે, વર્ષોથી આ કમ સે કમ 400-500 વર્ષ જૂનું મંદિર છે અને એના દર્શન કરવા માટે સ્વયંભૂ લિંગના દર્શનના જે ફળો છે એ ઘણા ફળો છે, બહુ પબ્લિકો સુરતની બહારથી ફોરેનથી પણ બધા આવે છે અને આ જે સામે જે ઘીના કમળનું છે એ ઘીના કમળમાં મહાદેવજીનું પેઇન્ટિંગ કરેલું છે અને એ પેઇન્ટિંગ પણ લગભગ જામ ખંભાલિયા ઘીમાંથી બનાવ્યું છે અને આખું સ્વયંભૂ ભગવાનની મૂર્તિ જે શંકર ભગવાનની મૂર્તિ છે એ લગભગ 15 કિલો જામ ખંભાલિયા ઘીમાંથી બનાવ્યું છે। હવે આપ નિહાળી રહ્યા છો સ્વયંભૂ લિંગમાં સ્ફટિકનું લિંગ, રોજ પૂજા પણ થાય છે પણ ઘીના કમળમાં જ મૂકેલા છે અને સ્વયં શંકર ભગવાનની જે મૂર્તિ છે એ 15 કિલો ઘી જામ ખંભાલિયામાંથી બનાવ્યું છે અને એ પૂરી ઘીની મૂર્તિ છે આ મૂર્તિ અને આ ઘીમાંથી જ બનાવ્યું છે, સ્વયં કે સાક્ષાત ભગવાન શંકર બેઠા એવું લાગે છે। હિમાલયથી નીચે ઉતરીને રુંડનાથ મહાદેવના પાસે આવ્યા છે અને ત્યાં બેઠા જે સમાધિમાં બેઠા છે એવું છે અને સામે અંબા માતાની મૂર્તિઓ છે। બોલો શ્રી રુંડનાથ મહાદેવ કી જય। દેવ કી જય। હરિહર। રુંડનાથ મહાદેવનું મંદિર ડુમ્મસ રોડ પર આવેલું સુરત સ્થિત ગુજરાતમાં સ્વયંભૂ લિંગ ધરાવે છે, જે 12 જ્યોતિર્લિંગનું જે મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અહીં શ્રી રુંડનાથ મહાદેવ દાદાનું પણ છે। અહીં દર વર્ષે લગભગ 1.25-1.5 લાખ પબ્લિક શિવરાત્રિના દર્શન કરવા માટે પધારે છે। અહીં જે ઘીના કમળ ચડાવવામાં આવે છે તે જામ ખંભાળિયા ઘીમાંથી બનાવવામાં આવે છે। મહાદેવ દાદાનું જે પેઇન્ટિંગ કરવામાં આવે છે એ જામ ખંભાળિયા 45 કિલો ઘીના પ્લેટ બનાવવામાં છે, પડદો એની ઉપર મહાદેવ દાદાનું ચિત્ર પેઇન્ટિંગ કરવામાં આવે છે, તેમજ મહાદેવ દાદાની મૂર્તિ જે ચડાવવામાં આવે છે કમર તરીકે એ 15 કિલો જામ ખંભાળિયા ઘીમાંથી બનાવવામાં આવે છે। અહીં જે મહાદેવ દાદાનું જે લિંગ છે એમનો જે આકાર છે એ એકમુખી શિવલિંગ જેવો એમનો આકાર છે, એમના એ રુદ્રાક્ષના આકાર પરથી અહીં આ મંદિરનું નામ રુંડનાથ મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે। આ મંદિર લગભગ 400-500 વર્ષ જૂનું છે, જે પેશવાકાળથી અહીં દાદા બિરાજમાન છે, જે સ્વયંભૂ લિંગ છે અને આ જગ્યા પર એટલી પવિત્રતા છે કે લોકો જે ભગતો જે અહીંયા આવે છે એ લોકોને એવું કહેવું છે કે અમને અહીંયા આવ્યા પછી એટલી માનસિક શાંતિ મળે છે કે જે અમે જે ઘરે તાણ હોય એ મુક્તિ માટે જેના માટે અમે અહીંયા આવીએ છીએ એ અમને મુક્તિ મળે છે અહીંયા અને ઘણા કામ પણ થઈ ગયા છે। જે લોકોના કામ અહીં અટકતા હોય છે એ આ ભગતોનું જ કહેવું છે કે અમારા જે કામ અટકતા હોય છે તે અમે દર સોમવારે અહીંયા કરવામાં આવે છે, રોજ પાડવામાં આવે છે, નિયમિત રૂપે આવે છે, એ લોકોના એ કામ પૂર્ણ થાય છે આ દાદાના દર્શનથી। બીજું કે આ મંદિરમાં એક એવું મંદિર છે કે દરેક ભક્તોને સ્વયં એ લોકોના મહારાજો જ પૂજા કરાવે છે દર સોમવારે અને આખી એ લગભગ 15-20 મિનિટની સ્તુતિ છે શંકર ભગવાનની, એ આખી સ્તુતિ અહીં આ એક જ મંદિરની અંદર અમને જોવા મળે છે કે દરેક જેટલા પણ આવે સોમવારે એને સવારથી સાંજ સુધી રાત્રે 9-11-12 વાગ્યા 11:30 વાગ્યા સુધી આ સ્તુતિ અને ભગવાનની સ્તુતિઓ પૂજા ફૂલપત્ર બિલીપત્ર બધું સવારથી ચાલે છે અને ઘણા સવારે 3 વાગ્યાથી આ મંદિર ખુલી જાય છે અને રાત્રે 11:30 બંધ થાય છે, એટલે ભક્તજનો એનો લાભ લેવા મહેરબાની કરજો। મહાદેવ કી જય। આજે આ રુંડનાથ મહાદેવનો મહાશિવરાત્રિનું પર્વ જોરમાં ઉજવાઈ રહ્યું છે અને આ પર્વમાં
લગભગ આજે પૂજાની અંદર 250 કપલ જેવા આજે અહીંયા બેઠેલા છે અને બધાને એક સાથે પૂજા થઈ રહી છે અને એ પૂજાનું એક જે વાતાવરણ ઊભું થયું છે એકદમ આહલાદક લાગે છે. સ્વયં ભગવાન શિવજી અહીં પધારી રહ્યા હોય એવું લાગે અને જે મંત્રોચ્ચારી જે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવે છે એકદમ સરસ લાગે છે અને બહુ જ આનંદ લાગે છે. તો આવતા વર્ષે તમે પણ જો લાભ લેવો હોય તો આગળથી બુકિંગ કરાવજો અને આનો લાભ લેવા મહેરબાની કરજો. આ સ્વયંભૂલિંગ છે ધૂંધનાથ મહાદેવનું અને બ્રાહ્મણો દ્વારા પણ એકદમ સરસ રીતે પૂજા થઈ રહી છે. તો તમારા પણ ક્યારેક કોઈને આવવું હોય અહીંયા કોઈ એવું નથી, બધા એક સમાન છે. જે વહેલો તે પહેલાંની ધોરણે બધું કામ થાય છે, કોઈને અસંતોષ થાય એવું કામ નથી કરતા. એટલે આ ધૂંધનાથ મહાદેવમાં બધા જ ભક્તો આરામથી સારી રીતે પૂજા કરે એવી વ્યવસ્થા પણ બધી રાખેલી છે. શ્રી ધૂંધનાથ મહાદેવ કી જય. ધૂંધનાથ મહાદેવનું મંદિર લગભગ 12-13 વર્ષ પહેલાં જૂનું હતું, તેમાંથી નવું નિર્માણ થવાનું. હરીશભાઈ એક દિવસ મારા ત્યાં આવેલા અને એમને કહ્યું કે આપણે ધૂંધનાથ મહાદેવનું નિર્માણ કરવું છે. તો આવેલા મારા ત્યાં નહીં હતા, મારા બાજુમાં એક નવીનભાઈ છે તેમને ત્યાં આવેલા હતા, પણ એ નવીનભાઈ મળ્યા નહીં. પછી મને કીધું કે ભાઈ આપણે ધૂંધનાથ મહાદેવનું એક આયોજન કર્યું છે, નવું મંદિર બનાવવું છે, તો નવું મંદિર બનાવવામાં પહેલું નામ તમારું અમે લખીએ. મેં કહ્યું સારું, તો જે એમાઉન્ટ લખવું હોય તો તમે લખી દો. અને એ પ્રમાણે મારાથી એ ચાલુ થયું અને ત્યારથી આ હજુ થોડું ધીરે 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 કામ જેમ જેમ ફંડ આવે છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે. વચમાં થોડા દિવસ કોઈ કારણ વરસાદ કામ બંધ રહ્યા હતા, ફાઇનાન્સ પોઝિશનને સાહેબ બંધ રહ્યા હતા, પણ હોઈ શકે ભાઈ એવા ઘણા ઘણા કામ હતા. જેમ જેમ ફંડ આવે ત્યાં તેમ તેમ કામ થાય છે. ફંડની પણ જરૂર પડે કારણ કે વચમાં મંદી આવી ગઈ, મંદીને કારણે થોડું કામ અટવાયું, હવે પાછું કામ ચાલુ થયું છે. જે ભક્તોને ફંડની આપવાની ઈચ્છા હોય, ફૂલની તો ફૂલની પાંખરી, તે પણ આપી શકે છે. અને આ મંદિર થોડું ઘણું બાકી કામ છે તે પણ જલ્દીથી કામ પતી જાય એવી હું રુન્નાથ દાદાને પ્રાર્થના કરું છું અને રુન્નાથ દાદા એમાં સહાય કરે અમને અને આ જલ્દીથી મંદિર બની જાય અને બધા દેવી દેવતા બિરાજમાન થાય એવી મારી અંતપૂર્વક પ્રાર્થના છે. જય રુન્નાથ.